ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની રેલી શરૂ થતાની સાથે જ લોકોએ આઈસ્ક્રીમના ખોખા લૂંટવા ભારે પડાપડી કરી હતી. ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવવા માટે સમર્થકો સાથે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ ઉમેદવારની રેલીની શરૂઆત થતાની સાથે જ લોકોએ રેલીને પડતી મૂકી આઈસ્ક્રીમના બોક્સો લૂંટવા માટે ભારે પડાપડી કરી હતી. વિડીયોમાં આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે આઈસ્ક્રીમના ખોખા લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે, તો કેટલાક લોકો તો આઈસ્ક્રીમના આખે આખા ખોખા લઈ જતા નજરે પડ્યા હતા. લોકચર્ચા મુજબ રેલીમાં જનમેદની વધુ પ્રમાણમાં બતાવવા માટે કેટલાક ગામોમાંથી બેરોજગારોને પણ લવાયા હોવાની વાતોએ ભારે ચર્ચા જગાવી છે. રેલી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે ભાજપના જ એક દિગ્ગજ નેતાએ મીડિયાના કેમેરામાં આવવા માટે તેઓની આગળ પક્ષનો ઝંડો લઈને ચાલનારને ધક્કો મારી હટાવી રહ્યા હોવાની ઘટના વિડીયોમાં કેદ થવા પામી છે. જિલ્લા કલેક્ટર કચેરીની ઓફિસમાં ઉમેદવારી પત્ર ભરવા ગયેલા ઉમેદવારના સમર્થકોએ આચારસંહિતાને પગલે પોતાના પક્ષના ખેસ ખિસ્સામાં મૂકી દીધા હતા, પરંતુ ભરૂચના ધારાસભ્ય બોલ્યા, ખેસ તો પહેરી શકાય, અને તુરંત વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખિસ્સામાંથી ખેસ કાઢી પહેરી લીધો હતો, જ્યારે અન્ય સમર્થકોએ પણ ખેસ મંગાવીને પહેરતા હોવાના દ્રશ્યો વિડીયોમાં કેદ થવા પામ્યા છે. પક્ષ કેટલો શિસ્તબદ્ધ છે તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સેવાશ્રમ રોડ પરના કાર્યાલય ઉપરથી ડીજેને સથવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી, જેની કેટલીક ઝલકો અત્રે પ્રસ્તુત છે. રેલીમાં કાર્યકરો અને હોદ્દેદારોની સંખ્યા ઓછી જોવા મળી, પરંતુ બહારગામથી બોલાવવામાં આવેલી જનમેદની વધુ પ્રમાણમાં જોવા મળી હતી.